નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 એકાઉન્ટનું પેપર ગઈકાલે એટલે કે તારીખ 5/3 રોજ લેવાયું. પેપર એકંદરે ખૂબ જ સરળ રહ્યું. એનું સોલ્યુશન અહીંયા હું મૂકું છું અને એની સાથે સાથે તમારે કેટલા ગુણ આવી શકશે એ માટેની સંભવિત ગુણ પ્રદાન યોજના, કે કયા દાખલામાં તમે કેટલું લખેલું હશે તો એના કેટલા માર્ક આવી શકે છે, એની સંભવિત ગુણપ્રદાન યોજના સાથે આ પેપર સોલ્યુશન મૂકું છું. સૌથી પહેલાં તો આપવામાં આવેલા છે સેક્શન એ અને સેક્શન બી, એ બંને પ્રશ્નોના જવાબ અહીંયા મેં મૂકેલા છે. એ બધે દરેકે દરેક પ્રશ્નનો એક એક ગુણ છે બધાનું. ત્યાર પછી જોઈએ તો સેક્શન સી. સેક્શન સીની અંદર 3-3 ગુણના પ્રશ્નો પૂછવામાં આવે છે. એમાં સૌથી પહેલો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 21. એમાં મેળવવાનું છે જૈનું કમિશન. આપ જોઈ શકો છો એમ પેપર સોલ્યુશનની અંદર મેં કુલ 3 ટીક મૂકેલી છે. એમાં પહેલી ટીક તમે જૈનું કમિશન મેળવી લો છો 71-76, એની એક ટીક. બીજું જૈને મળતો નફો મેળવેલો હશે 44-850, એની પણ એક ટીક. અને ત્રીજી ટીક જૈને મળતો કુલ નફો 52-026. આમ કુલ 3 ટ્રીક છે અને એના 3 ગુણ છે. ત્યારબાદ જોઈએ તો દાખલા નંબર 22, ભાગીદારનો મેળવવાનો છે ત્યાગ. ત્યાગનું સૂત્ર મૂકેલું છે, પછી સંજુ, રઘુ અને રાજુ ત્રણેય 3 ભાગીદારનો મેં ત્યાગ શોધેલો છે. પહેલાંને થાય છે લાભ 1 ટીક, રઘુને 2/30 1 ટીક, રાજુને 7/30 1 ટીક. 3 ટીક, 3 ગુણ. ત્યાર પછી જોઈએ તો દાખલા નંબર 23. 23 વિસર્જનની અંદર કુલ 3 આમનોન પૂછવામાં આવેલી છે. એમાં પહેલી આમનોન છે, એમાં એક જ વસ્તુ છે, એક જ આમનોન છે એટલે એનો એક ગુણ. ત્યાર પછી બીજી આમનોનમાં પેટા 2 આમનોન થાય છે એટલે બંને આમનોનનો અડધો ગુણ, કુલ મળીને એક ગુણ. ત્રીજીમાં પણ સેમ 2 આમનોન છે, બંનેનો અડધો એટલે કે એક ગુણ. ત્યાર પછી જોઈએ દાખલા નંબર 24. હવે 24માં દાખલાની અંદર ખાસ શું ધ્યાનમાં રાખવાનું છે, પેપરમાં એવી સ્પષ્ટ સૂચના આપેલી છે કે ગણતરી અને આમનોંધ લખો. એનું અર્થઘટન એવું થાય વિદ્યાર્થી મિત્રો કે ગણતરીના પણ આમાં માર્ક બોર્ડના પેપર સોલ્યુશનમાં આવી શકે છે. તો ગણતરી મેં કરેલી છે ઉપર, એ ગણતરીનો એક માર્ક, ત્યાર પછી 2 આમનોંધ મૂકવામાં આવેલી છે, બંને આમનોંધનો એક એક ગુણ રહેશે. ત્યાર પછી જોઈએ તો દાખલા નંબર 25, ડિબેન્ચરની આમનોંધ છે, કુલ 4 આમનોંધ છે પણ પ્રશ્ન 3 ગુણનો છે. તો પહેલી અને છેલ્લી આમનોંધ બંને નાની છે તો એ બંને આમનોંધનો અડધો ગુણ રહેશે, જ્યારે વચ્ચેની બંને આમનોંધ છે બીજી અને ત્રીજી એ બંનેનો એક એક ગુણ, આમ કુલ મળીને 3 ગુણ થશે. ત્યારબાદ જોઈએ તો દાખલા નંબર 26. 26માં જોઈએ તો હવે કુલ 2 જ આમનોંધ પૂછવામાં આવેલી છે તો બંને આમનોંધનો દોઢ ગુણ એટલે કે કુલ મળીને એના 3 ગુણ થશે. ત્યાર પછી વાત કરીએ સેક્શન ડીની, તો સેક્શન ડીની અંદર તમામ પ્રશ્નો પૂછવામાં આવેલા છે એ 4-4 ગુણના 4 દાખલાઓ છે. એમાંનો પહેલો પ્રશ્ન છે એ પાઘડીનો પ્રશ્ન છે. પાઘડીના પ્રશ્નની અંદર કુલ 4 ટીકો મૂકવામાં આવેલી છે, 4-4 ટીકનો એક એક માર્ક છે, એમ કુલ 4 ટીક 4 ગુણ. ત્યાર પછી જોઈએ તો દાખલા નંબર 28. હવે 28માં દાખલાની અંદર જોવા જઈએ તો 4 ટીક છે, એમાં એક ટીકનો 0.25 માર્ક છે, જે 28માં દાખલાનો જવાબ છે એ સૌથી છેલ્લા 2 ખાના છે એટલે છેલ્લા 2 ખાનાની ટીક માર્કને ધ્યાનમાં લીધેલી છે, જે આપવામાં આવેલી છે વેચાણ સાથેની ટકાવારી. હવે એમાં કુલ ટીક માર્ક થાય છે 18 ટીક થાય છે, આમાં લખેલી છે 16 ટીક એટલે કા વેચાણની ટીક અથવા તો કુલ ખર્ચા છે એમાં 75 અને 75.67, આ બેમાંથી કોઈ પણ એકની ટીક માર્ક ધ્યાનમાં લેવાશે નહીં. તો આમ દરેક ટીક કરવામાં આવેલી છે, દરેક ટીકનો તમને 0.25 ગુણ મળી શકશે. ત્યાર પછી વાત કરીએ તો ગુણોત્તરનો દાખલા નંબર 29. 29માં દાખલાની અંદર જોઈએ તો પહેલા પ્રશ્નની અંદર કુલ 2 ગુણોત્તરો માગવામાં આવેલા છે એટલે સ્વાભાવિકપણે બંને ગુણોત્તરના 2 માર્ક હોવા જોઈએ. એમાં પહેલો ગુણોત્તર છે કાચા નફાનો ગુણોત્તર, જેનો જવાબ આવે છે 50%. તો આ 50% છે એનો એક ગુણ રહેશે અને નીચે ગણતરી કરેલી છે કાચો નફો, એનો પણ એક ગુણ રહેશે. અથવા એવું પણ બની શકે કે કાચા નફાના ગુણોત્તરનું સૂત્ર લખેલું છે એનો પણ અડધો માર્ક મળે, પછી નીચે ગણતરી કરેલી છે એનો પણ અડધો માર્ક મળે અને બાકી અડધો ને અડધો એક થયો અને એક માર્ક 50%નો મળે. સેમ એ જ રીતે કામગીરી ગુણોત્તરની અંદર,
કામગીરી ગુણોત્તરનો જવાબ આવે છે 80%, એક ટીક, અને કામગીરીના ખર્ચા મેળવવામાં આવેલા છે 450,000, એક ટીક. આમ બે ટીક બે માર્ક. અથવા શું હોઈ શકે કે કામગીરીના ખર્ચા 450,000 મેળવેલા છે, અડધો માર્ક. કામગીરી ગુણોત્તરનું સૂત્ર મેળવેલો છે અડધો માર્ક, અડધો ને અડધો એક, અને 80% તમે જે જવાબ લાવેલા છે એનો એક માર્ક. ત્યાર પછીની વાત કરીએ તો દેવા ઇક્વિટી ગુણોત્તર, એમાં કુલ ચાર ટીક છે, ચારે ચાર ટીકનો એક માર્ક છે. એક સૂત્રનો એક ટીક છે, 0.43ની એક ટીક છે. પછી શેર હોલ્ડરના ભંડોળો મેળવેલા છે, એક ટીક છે. મેં પાકો સરવૈયું બનાવીને મેળવેલા છે, તમે વિગતથી લખેલા હોય તો પણ ચાલી શકે. અને બિનચાલુ દેવા છે એ મેળવેલા છે, એની પણ એક ટીક. કુલ ચાર ટીક, ચાર ગુણ. ત્યાર પછી વાત કરીએ 30મો પ્રશ્ન, રોકડ પ્રવાહ પત્રક. એમાં પહેલો પ્રશ્ન પૂછવામાં આવેલો છે રોકાણ પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. હવે આ પ્રશ્ન છે કુલ ચાર ગુણનો, અને એમાં ઉપરનું ટાઇટલ અને સરવાળો આ સાથે મળીને કુલ મળીને 8 ટીક થાય છે. તો ટાઇટલનો પણ આમાં માર્ક મળી શકશે, સરવાળાનો પણ સંભવિત માર્ક તમને આમાં મળી શકશે, કારણ કે કુલ ટીક 8 થતી નથી. એટલે બોર્ડની પરીક્ષામાં આનું ટાઇટલ અને સરવાળાના માર્ક પણ ગણી શકાશે. સંભવિત ગુણ પ્રદાન યોજના છે તો આ મુજબ હોઈ શકે છે. ત્યાર પછી જોઈએ નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. એમાં જે જવાબ છે, જવાબે જવાબમાં 8 ટીક થઈ જાય છે. તો 8-8 ટીક થઈ જાય છે, તો 8-8 ટીકની અંદર એક ટીકનો અડધો માર્ક, એમ મળીને કુલ 4 માર્ક થઈ શકશે. ત્યાર પછી વાત કરીએ સેક્શન ઈ. સેક્શન ઈ એટલે કે પ્રવેશનો દાખલો. પ્રવેશના દાખલાની અંદર પહેલું છે પુનઃમૂલ્યાંકન ખાતું, ભાગીદારોના મૂડી ખાતા. ત્યાર પછી વાત કરીએ રોકડ ખાતું અને પાકું સરવૈયું. કુલ મળીને આખા દાખલાની 32 ટીક થાય છે. તો એક ટીકનો અડધો ગુણ, સોરી, એક ટીકનો 0.25 ગુણ. કુલ 32 ટીક છે, તો એ પ્રમાણે 8 ટીકનો, એ પ્રમાણે ટીક માર્ક પ્રમાણે થઈ શકશે. એક ટીક એટલે 0.25 માર્ક મળી શકશે. ત્યાર પછી વાત કરીએ નિવૃત્તિનો દાખલો. તો નિવૃત્તિના પ્રશ્નની અંદર પુનઃમૂલ્યાંકન, મૂડી ખાતા, બેંક ખાતું અને પાકું સરવૈયું. આની અંદર એક ટીકનો સંભવિત તમને 0.26 માર્ક મળી શકશે, કારણ કે એની અંદર ટીક માર્ક થોડી ઓછી છે. ત્યાર પછી વાત કરીએ શેરમૂડીનો પ્રશ્ન. હવે શેરમૂડીના પ્રશ્નનો પહેલો દાખલો છે, તો એ પહેલા દાખલાની અંદર કુલ 8 આમનોન છે, 8 આમનોન, 8 ટીક. ચોથા દાખલાની અંદર ટીક માર્કમાં રકમ તમને દેખાતી નહીં હોય, એ રકમ છે 60 લાખ રૂપિયા. તો આ એક આમનોન છે એક ગુણની, એટલે 8 આમનોન 8 ગુણની. ત્યાર પછી વાત કરીએ અથવાનો પ્રશ્ન છે. હવે અથવાના પ્રશ્નમાં કુલ 6 જ આમનોન છે અને એના માર્ક છે 8. તો ગુણ પ્રદાન યોજના સંભવિત આ પ્રમાણે હોઈ શકે. પહેલી આમનોન એક ગુણ, બીજી આમનોન બે ગુણ, ત્રીજી આમનોન એક ગુણ, ચોથી આમનોન બે ગુણ, પાંચમી આમનોન એક ગુણ અને છઠ્ઠી આમનોન બે ગુણ. આ પ્રમાણે હોઈ શકે. અથવા તમે જે ઉપર ટાઇટલ લખેલો છે એનો માર્ક, છેલ્લે સરવાળો લખેલો છે એનો માર્ક, એ ટીકના પ્રમાણ હોઈ શકે. ત્યાર પછી વાત કરીએ સેક્શન એફ 11 ગુણનો દાખલો. એમાં આ વખતે પહેલીવાર એવું બનેલું છે કે નફા નુકસાનનું પત્રક પૂછવામાં આવેલું નથી, સીધું જ પાકું સરવૈયું પૂછી નાખેલું છે. તો પાકા સરવૈયાની પહેલી ઇક્વિટી અને જવાબદારી બાજુ, અને બીજી એટલે પાકા સરવૈયાની મિલકત સાઈડની બાજુ. ટોટલ 11 ગુણનો દાખલો છે અને 22 ટીક માર્ક છે. તો 22 ટીક માર્ક પ્રમાણે એક ટીક માર્કનો તમને અડધો ગુણ મળશે. આમાં ખાસ વિદ્યાર્થી મિત્રોએ ભૂલ કરેલી હશે, શેરબોડીમાંથી બાકી હપ્તા બાદ કરવાના રહી ગયા હશે, તો એ બાકી હપ્તા બાદ કરવા પડશે. શેરમૂડી આપવામાં આવેલી છે, એમાંથી 540,000 જે છે એ બનશે. 550ની જગ્યાએ 10 બાદ કરીને 540 લખવા પડશે. એક ટીક, અડધો ગુણ. ત્યાર પછી વાત કરીએ દાખલા નંબર 34. 34મો દાખલો એટલે કે ભાગીદારીના વાર્ષિક હિસાબનો દાખલો. ભાગીદારીના વાર્ષિક હિસાબના દાખલામાં મૂડી પર વ્યાજ, ઉપાડ પર વ્યાજ કે ભાગીદારને લગતા કોઈ હવાલા આપવામાં આવેલા નથી. તો આ દાખલામાં બની શકે કે તમે નફા નુકસાન ફાળવણી ખાતું ન બનાવેલું હોય તો પણ ચાલી શકે. તો મેં નફો છે એ તમારે નફા નુકસાન ખાતાની અંદર વેચવો પડશે. એક તો વેપાર ખાતાની અંદર કાચો નફો તમને રકમમાં ઓલરેડી આપી દીધેલો છે, તો એટલા માટે કાચો નફો આપી દીધેલો છે તો વેપાર ખાતું બનાવવાની જરૂરિયાત રહેતી નથી.
પણ દાખલાની અંદર કાચો નફો આપી દીધેલો છે, છતાં પણ વેપાર ખાતાને લગતી વિગત આપેલી છે, તો એને કારણે મેં બનાવેલું છે સુધારેલું વેપાર ખાતું. હવે એની અંદર ઉધાર બાજુ ઉપાડથી ગયેલો માલ 4000 બાદ કરીને લખેલો છે, એ બાદ કરીને લખવો ન હોય તો એ તમે વેપાર ખાતાની જમા બાજુ લખેલો હોય તો પણ સાચું પડી શકે છે. સુધારેલું વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, ભાગીદારોના મૂડી ખાતા અને છેલ્લે આવે છે પાકું સરવૈયું. કુલ આ દાખલાની અંદર એક ટીક બરાબર 0.25 ગુણ એમ મળીને વાર્ષિક હિસાબનો દાખલો પૂર્ણ થાય છે. બોર્ડની પરીક્ષામાં એક્ઝેક્ટ આ જ ટીક માર્ક પ્રમાણે માર્ક હોય એવું જરૂરી નથી, પણ મોટે ભાગે જે બોર્ડનું પેપર સોલ્યુશન આવશે એ પેપર સોલ્યુશનની અંદર આ મુજબનો ટીક માર્ક હશે. આશા રાખું છું કે આપને આ પેપર સોલ્યુશન કેટલાક માર્ક તમારા અંદાજિત આવશે એ નક્કી કરવામાં મહત્ત્વનો ફાળો